बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। આવો પાવન જલારામ દર્શનમાં જીવનને ધન્ય બનાવીએ તે પહેલા જે જલારામ બાપાએ ગાયત્રીની સંવેદનાને આત્મસાત કરેલી એવો પાવન ગાયત્રી મહામંત્ર, સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે, સૌ દુઃખોથી પીડાથી કષ્ટોથી મુક્ત બને એવી દિવ્ય ભાવના સાથે એક ગાયત્રી મહામંત્ર, ગુરુસત્તાને બાપાને આવાહન। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું બાપા જય 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 જલારામ, બાપા જય 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 જલારામ। આવો જલારામ દર્શનમાં આજે જીવનના પગથારે વિષયમાં જઈએ, એના પહેલા એક સુંદર મજાનું ભક્તિ ગીત। સેવાથી દેહને દીપાવજો રે, દીપાવજો રે આ માનવ અવતારમાં, સેવાથી દેહને દીપાવજો રે, દીપાવજો રે આ માનવ અવતારમાં, સેવા કરી શ્યામને રીઝાવજો રે, રીઝાવજો રે આ માનવ અવતારમાં, સેવાથી દેહને દીપાવજો રે આ માનવ અવતારમાં। સેવાનો શરણગાર સજોને ઉમંગથી, કાયાને રંગજો તમે પ્રભુ સ્મરણથી, સેવાનો શરણગાર સજોને ઉમંગથી, કાયાને રંગજો પ્રભુ સ્મરણથી, દુખિયાના દિલને ભાવજો રે તમે, ભાવજો રે આ માનવ અવતારમાં, સેવાથી દેહને દીપાવજો રે, દીપાવજો રે આ માનવ અવતારમાં। અંતર્યામીથી તાર અંતરનો જોડજો, મોહ અને માયાની બેડીને તોડજો, અંતર
દરિયા મીઠી તાર અંતરિયા મીઠી તાર અંતર નો જોડજો માયા ને મોહની બેડીઓ ને તોડજો સ્નેહ તણી સરિતા વહાવજો રે વહાવજો રે આ માનવ અવતાર માં સેવા થી દેહ ને દીપાવજો રે દીપાવજો રે આ માનવ અવતાર માં પૂજ્ય બાપાએ વીરભાઈ માએ પોતાના દેહ ને સેવા થી સજાવ્યો છે અને જીવન ધન્ય બનાવ્યું છે. આજે પણ તે જલારામ બાપાની પ્રેરણા દ્વારા વિશ્વમાં અનેક જગ્યાએ જલારામ બાપાના મંદિરો બન્યા છે. તે માત્ર મંદિરો નથી રહ્યા, સેવાના ધામો બન્યા છે. આજે કોરોનામાંથી, આ મહામારીમાંથી અદ્ભુત લોકો જેટલા કેટલાય લોકો ભૂખે પેટે બેઠા હતા, ભૂખ્યા તરસ્યા બેઠેલા હતા, રસ્તા ઉપર રઝળતા હતા, જલારામ બાપાના આ બધા જ સંસ્થાનોએ ખૂબ સેવા કરી. એમાં ગુજરાતના જે જલારામ મંદિરો છે, ચાહે ડીસા હોય, સુરત હોય, થરા હોય, માઉન્ટ આબુ હોય કે ગાંધીનગર હોય, તમામ જલારામ મંદિરો એવી સેવાના ધામ બન્યા છે. એ બાપાના દિવ્ય સંસ્કારો લઈને, બાપાના દિવ્ય ચિંતનને હૃદયંગમ કરીને આવો આપણે પણ દિવ્ય ચિંતનને હૃદયંગમ કરીએ. આજે આ કોરોનાની મહામારીમાં હજારો લોકોને જેમણે અનાજ પહોંચાડ્યું છે, હજારો લોકોને ફૂડ પેક પહોંચાડ્યા છે, હજારો મેડિકલ કેમ્પો પણ થયા છે, તે જલારામ બાપાની વંદના કરતા કરતા આપણે પણ સેવાનું વ્રત લઈએ, જીવનને ધન્ય બનાવીએ. માનવનું તન એ તો મોંઘેરો લાભ છે, માનવનું તન એ તો મોંઘેરો લાભ છે, નરમતિ નારાયણ થવાનો આદાવ છે, નરમતિ નરમાથી નારાયણ થવાનો આદાવ છે, ભક્તિથી દેહને દીપાવજો રે દીપાવજો રે, આ માનવ અવતારમાં સેવાથી દેહને દીપાવજો રે દીપાવજો રે, આ માનવ અવતારમાં. અદ્ભુત વાતો બતાવી છે. માનુષ જન્મ અનમોલ રે, મિલે ન બારંબાર, પક્કા ફલ જો ગીર પડા લગે ન દૂરજી બાર, પક્કા ફલ જો ગીર પડા લગે ન દૂજી બાર. એ પાકું ફળ ઝાડ પરથી પડી જાય, આ દેહનો અંતિમ દિવસ આવી જાય એના પહેલા જેટલું સેવા કાર્ય થઈ શકે એટલું કરી લઈએ. અદ્ભુત વાતો બતાવી છે. આ ગીતનું જે તાર છે, એ તારને પૂજ્ય જલારામ બાપાએ, વીરભાઈ બાએ આત્મસાત કરી જીવનને ધન્ય બનાવ્યું છે. આપણા માટે એક આદર્શ સ્થાપી ગયા છે. જીવન ધન્ય બનાવવું હોય, જીવન વંદનીય બનાવવું હોય, પૂજનીય બનાવવું હોય તો બેટા મારા માર્ગે તમે ચાલજો. સેવાને સમરણ કરનારા રામ ભક્તો થાય છે, સેવા સ્મરણ કરનારા રામ ભક્તો થાય છે, પુનિત કરે સેવા કામ એની કીર્તિ ફેલાય છે, પુનિત કરે જે સેવા કામ એની કીર્તિ ફેલાય છે, અંતરમાં પ્રેમ બીજ વાવજો રે તમે વાવજો રે, આ માનવ અવતારમાં સેવાથી દેહને દીપાવજો રે
किए हमारा जीवन ही पूजन बन जाए, ऐसा जीवन जिए हमारा जीवन ही पूजन बन जाए, जन हितार्थ जीवन जी नाही जीवन का दर्शन बन जाए, जन हितार्थ जीवन जी नाही जीवन का दर्शन बन जाए, अहम गला कर स्वार्थ सिद्धि के सारे ताने बाने छोड़े, अहम गला कर स्वार्थ सिद्धि के सारे ताने बाने छोड़े, जन सेवा हो लक्ष्य हमारा जीवन का हर क्षण बन जाए, जन सेवा ही लक्ष्य हमारा जीवन का हर क्षण बन जाए, तेरी भावना साथ सेवा की दे हमें दीपाव जोरे दीपाव जोरे आमान अवतार सेवा करी श्याम मेरी जाव जोरे मारा राम मेरी जाव जोरे आमानव अवतार आमानव अवतार आमानव अवतार बोली जलाराम बापानी जय। જીવનના સરોવરમાં આમ તો જીવન કૂદી પડે, પણ સરોવરમાં ઉગેલા તરંગોને નિર્લેપ બનીને કિનારે ઉભા ઉભા જેમ જળ ભરતે જોયા, તેમ સંત જલારામે જીવનના પગથારે ઊભા રહી અને સંસારને જોયો છે, ને એ તરંગો સાથે ન વહ્યા કે ન સ્વયં ભીંજાયા, જીવનના પગથારેથી એમણે અનુભવ જે મેળવ્યો છે એ જીવનની થોડીક ક્ષણોને યાદ કરીએ, જીવનના પગથારે રામ રોટી મિલેગી યહાં, કોઈ વેપારી દુકાનની આગળ કોઈ વેપારીની દુકાનની બહાર ઉભેલા એક સાધુએ અલખ નિરંજન નારાયણ હરિ કહી અને વેપારીને પૂછ્યો, આડા ઉભેલા ગ્રાહકોને જરાક આઘા પાછા હટાવીને પહેલાં વેપારીએ જોયું કે આ કોણ, શરીર માથે લંગોટી, માત્ર એક લંગોટી, કાળા સીસમ જેવા ખુલ્લા ખભા માથે જનોઈ ઝૂલે, શિવજીના જેવી આંખો, લાંબી જટાઓ, ઝુંડ અને દાઢી માથે તોડા વાળના તણખલા ફરફરે, જય રામજી કી, વેપારી હાથ જોડીને પૂછ્યું, મહાત્માજી ક્યાંથી પધાર્યા છો આપ, સાધુ લોગ હૈ, મહાત્માજીએ કહ્યું, હમ સાધુ લોગ હૈ, દસ આદમી હૈ, હરિદ્વાર સે આયે હૈ, ગિરનાર મેં બમ બોલા કે પાસ જાના હૈ, ગિરનાર કી પરિક્રમા કે લીએ જા રહે હૈ, મહાત્માજીએ એક સાથે ઘણા જવાબો આપી દીધા, દસ આદમી, વેપારીની આંખ જેમ ચોપડાના આંકડા આંકડા ફરે એમ સાધુઓને સાધુઓએ માથે ફરી ગઈ, સાધુઓને માથે ફરી ગઈ, હટ્ટા કટ્ટા દસ દસ સાધુઓ, જાણે અખાડામાંથી બારોબાર હાલ્યા ના આવતા હોય, આ જોઈ અને વેપારીની માય બેઠેલો હિસાબી જીવ આકડ વાકડ વિહવળ થઈ ગયો, દસ સાધુઓ માટે અટાણે જ ઘંટી ઘંટી માંડવી પડે, પાંચ શેરનું દૈણું, કેટલું બધું શાક દાળ ભાત, ગણતરી કરતા કરતા આત્મો મૂંઝાઈ ગયો, પણ કોઠાડાયા વેપારીએ આંગળી ચીંધીને કહ્યું, મહાત્માજી આમ બારોબાર હાલ્યા જાઓ, આમણે બારોબાર ત્રીજે ફળીએ પ્રધાન ઠક્કરનું ઘર આવશે, ત્યાં રામ રોટી આપને મળી રહેશે, બાપ બારોબાર કાઢ્યાવાળા છે આજ માનવ સમાજ, હર પુનો હર પર્વ નહાય ગંગાજી કે નીર મેં, પર મન ડૂબ ન પાયા બિલકુલ કિસી દુખી જનો કી પીર મેં, કરતે હૈ સફર હમ નિષ્ઠુર મન સે ચારો ધામ કા, રહે ભાવ સ્વાર્થ અગર તો ઇસ જીવન ક્યા કામ કા, રહેતે હૈ ભાવ સંકીર્ણ અગર તો યહ જીવન ક્યા કામ કા, અદ્ભુત વાતો બતાવી છે વેપારીએ, ડાયરેક્ટ પ્રધાન ઠક્કરનું ઘર બતાવી દીધું, ત્યાં આપને રામરૂપી મળી રહેશે, આથમણા આભમાં સંધ્યાની રીંછણીઓ રમતે ચડી, આખા આભને ગુલાલે રંગી દીધું, પંખીઓ માળામાં છુપાવા માંડ્યા,
આબળાના અંધારાએ પૃથ્વી માથે પગ માંડ્યા અને એવા ટાણે વીરપુરમાં વીરપુરના પાદરમાં આ સાધુઓની ટોળી પ્રવેશી હતી. એ ભજન મનની જરૂરિયાત છે. જો ભજન મનની જરૂરિયાત છે તો ભોજન પણ શરીરની આવશ્યકતા છે. શરીરની આવશ્યકતા કંઈ હોય તો એ ભજન છે. ભજન કરતાં કરતાં કેટલાય ગાઉના પંથ કાપી નાખનાર આ સાધુની ટોળીને હવે પેટમાં જઠરાગ્નિની જરાણ ઉઠી હતી. અંદરથી આગ લાગી હતી, ભૂખની આગ હતી. પગ પણ થાકીને લોથ પોથ થઈ ગયેલા હતા. મંદિરમાં ઝાલર આરતીના નાદે ગામને પાદર પડગાયા એટલે સાધુઓના મહંત શ્રી રઘુવીરદાસજી સાધુઓને લઈને આ ગામમાં આવ્યા છે. અને એ ગામ એટલે આપણું આ વીરપુર ગામ, એમાં લોહાણા, કણબી, વાણિયા ને ખોજા તથા વસવાયાની વસ્તી, થોડીક પરચૂરણની દુકાનો, અને એમાં એક દુકાનમાંથી જઈ અને એમણે આલેખ જગાવ્યો, ત્યાં આવો જવાબ મળ્યો. એટલે બીજી દુકાને ગયા, ત્યાં પણ વેપારીએ કીધું, મહારાજ આગળ જાઓ, આપણા બધાનો એ સ્વભાવ છે, આગળ જાઓ મહારાજ, આગળ જાઓ. છેવટે સાધુઓની ટોળી મંજીરાને કરતાલ વગાડતી વગાડતી પ્રધાન ઠક્કરજીનું ખોરડું શોધવા લાગી છે. ઈશ્વરને જો દિયા લગાયા કેવલ અપને વાસ્તે, ઈશ્વરને જો દિયા લગાયા કેવલ અપને વાસ્તે, સ્વાર્થ પૂર્તિ હો જિસસે હમને, સ્વાર્થ પૂર્તિ હો જિસસે હમને, ચુને વહી સબ રાસ્તે, સ્વાર્થ પૂર્તિ હો જિનસે હમને, ચુને વહી હમ સબને રાસ્તે, કિયા યત્ન હર પલ છિન હમને, કિયા પ્રયત્ન હર પલ છિન હમને, અપને સુખ આરામ કા કિયા યત્ન હર પલ છિન હમને, અપને સુખ આરામ કા રહે ભાવ સંકીર્ણ અગર તો ઇસ જીવન ક્યા કામ કા, રહે ભાવ સંકીર્ણ અગર તો ઇસ જીવન ક્યા કામ કા. સાધુ મંડળી કરતાલ વગાડતી વગાડતી પ્રધાન ઠક્કરજીનું, પ્રધાનજી ઠક્કરનું ખોરડું શોધવા લાગી. ગામને ઉગમણે મોઢે પ્રધાનજી ઠક્કરનું ખોરડું આવેલું હતું. આખરે ટોળીઓ ત્યાં આવીને ઊભી રહી છે. ખડકી માથે જઈને સાદ દીધો, મૈયા મૈયા નારાયણ હરી, રામ રોટી મિલેગી. ખોરડાની અંદર કામ કરતા પ્રધાન ઠક્કરના ધર્મપત્ની રાજબાઈમાં બહાર આવ્યા છે. સાધુઓને જોયા અને સરળ સ્વભાવના સાધુ ભજન સાથે જ રાજબાઈએ, રાજમાં રાજબાઈમાંએ સાધુઓને રૂડો આવકાર આપ્યો છે. ભારતીય સંસ્કૃતિનું આ દિવ્ય પ્રતીક છે. પધારો પધારો મહાત્માજી, માઈ રામ રોટી કે લીએ હમ આયે હૈ, ભલે આવ્યા બા, ભલે આવ્યા અતિથિ, અમારે આંગણે ક્યાંથી. રાજબાઈએ રાજબાઈ માએ આમ હર્ષની લાગણી અનુભવી છે. ભારતીય સંસ્કૃતિનો એમાં 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 ગુજરાતનો તો આ આદર્શ રહ્યો છે. ગુજરાતના કવિઓએ અદ્ભુત આના ઉપર ભજનો બનાવ્યા છે. હે જીતારા આંગણિયા એ પૂછીને કોઈ આવે આવકારો, આપ જે રે જી તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, મને તો થોડા આપ જો રે, કેમ તમે આવ્યા છો કેમ નવ કે
સાંભળીને આડો નાવ જોજે રે વાત એની સાંભળીને આડો નાવ જોજે રે જી એને ધીરે રે હે ધીરે તું બોલવા દેજે રે આવતારો તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે બાપ આવકારો મીઠો કાઠિયાવાડનો છે આ ગુજરાતનો છે ભારત વર્ષનો છે કાગો એને પાણી પાજે ભેડો પેસી ખાજે રે કાગો એને પાણી પાજે ભેડો પેસી ખાજે હેજી એને ઝાપારે એ સુધી તું મેલવાન જાજે આવકારો સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડા આપજે રે હો જા કીધું માઈ હમ રોટી કે લીએ આયે હુએ રામ રોટી મિલ જાયેગી યહાં પર ત્યારે પ્રધાન ઠક્કરના ઘરવાળાએ કીધું રાજબાઈ માએ કીધું પધારો પાધારો મહાત્માજી ભલે આવી બાબા ભલે આવ્યા અતિથિ અમારે આંગણે ક્યાંથી આજે અમારે ધન ભાગ્ય છે આપ અમારે ઘેર આવ્યા છો રાજભાઈના હૈયાના ઉમરકાને પારખી ગયેલ સંત રઘુવીરદાસજીએ ખડકીમાં પગ દીધો આંગણામાં તુલસીનો ક્યારો ગોભારાના મોવટે પાણીની પીઠ બાંધેલી તાળિયામાં ગાર લીપેલી ઓસરી સાધુઓ આંગણું વટાવી ઓસરીને લગો લગાવ્યા ત્યાં રાજભાઈએ રાજભાઈ માએ એના માથે ભરત ભરેલા ચાકડા પાથરી દીધા છે સાધુઓને ચાકડા માથે બેસાડ્યા છે રાજબાઈમાં પાણીનું માટલું લાવી અને સાધુઓને પાણી પાતા હતા અને એટલામાં તો પ્રધાનજી ઠક્કર પણ આવી ગયા સાધુઓને જોઈ એમના ચહેરા પર હરખના અજવાળા પથરાઈ ગયા દસ દસ સાધુઓને ચાલે એટલો લોટ તો ઘરમાં હતો નહીં એટલે રાજબાઈમાં આસપાસના ઘરોમાંથી લોટ માગી લાવ્યા છે શીરો રોટલા દાળ ભાત શાક આવું બધું જમાડ્યું છે રાજબાઈમાંને રાજબાઈમાંએ દસે દસ જણને સીધું આપ્યું છે અરે સીધું નથી આપ્યું સાહેબ રોટલા શાક દાળ ભાત બધું બનાવી દીધું છે સાધુઓને પ્રેમથી જમાડ્યા છે તૃપ્ત થયેલ સાધુઓ થાકેલા તો હતા રાત્રે ઘસઘસાટ ઊંઘી ગયા છે આકાશમાં હરળિયું ઉગ્યું એવે કાને રાજબાઈ માએ ઘંટી માંડી અને ઘંટીના ઘેરા નાદમાં લોહાણા સંત ભાણનું એક ભજન માં રાજબાઈએ ઉપાડ્યું છે ઘેટુલો ફેરવતા ફેરવતા ઘેટુલો હલાવતા હલાવતા સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોતિ પ્રકાશી અખંડ જાપ આયો આત્મારો કટી કાલકી ફાંસી આ જીવન હોય જીસકા યશ સંસાર મેં વહનર જીવિત જાન ઉસકા જીવન વ્યર્થ હૈ જો જગ મેં બદનામ જીવન એવું હોય બાપ કે આમ યશવંતુ હોય કરુણાશીલ હોય ભાવનાશીલ હોય દયાળુ હોય પ્રેમાળુ હોય ઘેઘોર ઘંટીનો મીઠા નાદને
રાજબાઈમાના સુરીલા કંઠને સાંભળી અને સાધુઓ જાગ્યા છે. હેમદરા નદીને કાંઠે જઈ સ્નાન અને શૌચાદિ ક્રિયા પતાવી અને પાછા તેઓ રાજબાઈમાના આંગણે આવ્યા છે. રાજબાઈમાએ બધાએ સાધુઓને દૂધ અને ફળનો પ્રસાદ ધર્યો છે. સાધુઓ રાજબાઈમા ઉપર પ્રસન્ન થઈ ગયા છે. રાજબાઈમાએ પોતાના મોટા મોટા દીકરા બોઘાને બોલાવી અને મહંત શ્રી રઘુવીરદાસજીના ચરણમાં માથું મૂકીને પ્રણામ કરવાનું કીધું છે. એ બાળકે પ્રણામ કર્યા છે અને મહારાજભાઈએ આશીર્વાદ માંગ્યા. માએ કહે છે, હે સંતો, આજ મારે ત્યાં પધાર્યા છો તો મારા દીકરાને આશીર્વાદ આપતા જાજો. ત્યારે સિદ્ધ સંતે એના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા તેરા યહ બેટા તો સદા સુખી રહેગા. સાધુએ આશીર્વાદ આપ્યા છે અને તે સાથે કીધું છે, મૈયા, તારી કોખમાં એક એસા બેટા જન્મ લેગા જો બરા દાનેશ્વરી બનેગા, પૂરા વિશ્વમાં નામ હોગા ઉસકા, રામ કા પરમ ભક્ત હોગા. મૈયા, તું બહુ ભાગ્યશાલી હૈ. આમ કહી સાધુની ટોળી ભજન મંડળી ગાતી ગાતી એ જૂનાગઢના પંથે ફરી છે. રાજભાઈમાં તે વાતને ભૂલી ગયા. ઘણો સમય થયો પ્રધાનજી ઠક્કરને, પણ એ વાતનું યાદ ન રહ્યું, ઓસાણ ના રહ્યું. પણ સંવંત 1856 કાર્તક સુદ અને સાતમને દિવસે સોમવારે અભિજીત નક્ષત્રમાં પ્રધાનજી ઠક્કરને ત્યાં સાધુએ આશીર્વાદ આપ્યા હતા તેવા જ પુત્રનો જન્મ થયો. ઈસવીસન 1800ની વાત છે. આ કહેવાય છે કે ભગવાન રામ પણ અભિજીત નક્ષત્રમાં જન્મ્યા હતા, એમ આ પુત્ર પણ અભિજીત નક્ષત્રમાં એમનો જન્મ થયો છે. દીકરાના જન્મની કુંડળી મુકાઈ અને નામ રાખ્યું જલારામ. આ જલો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. હવે ગામથી નિશાળમાં જલો બે આંકડા ભણતો થયો છે. એવામાં એક દિવસ એક અવધૂત રાજભાઈ માને ત્યાં આવ્યા છે. માતા ઘરમાંથી બહાર આવ્યા, પાલો પાથરી સંતને નમન કર્યું છે. સંત બડે પરમારથી શીતલ જાકે અંગ, તપન બુઝાવે ઓરકી વો દે દે અપના રંગ. બાપ સંતને જોઈને નમન કરવા જોઈએ. સંત પોતાના માટે નથી જીવતા, પર હિત માટે જીવે છે. સંતનું જીવન દિવ્ય છે. સંત આવ્યા, માતા ઘરમાંથી બહાર નીકળ્યા, પાલો પાથરી સંતને નમન કર્યું છે. ત્યારે સંતે કહ્યું, મૈયા, તારા બીજા પુત્ર જલાને જોવા આવ્યો છું. બાપુ, ભલે આવ્યા, ઓસરીમાં બિરાજો, જલપાન કરો. જલપાન કરાવ્યા છે, ભોજન બનાવી દીધું, ભોજન આપ્યું છે. બાપા, જલો બહાર ગયો છે, હમણાં જ આવશે. માતા, મારે ભોજન નથી કરવું, મારે તો માત્ર જલાને જોવો છે. નાના, મારા ભોજન કર્યા વગર જવાય નહીં, હું ભોજન બનાવું છું અને ત્યાં તો જલો આવી જશે. રાજભાઈ માએ એ અવધૂતને ભોજન દેવાનો આગ્રહ કર્યો એટલે એમણે કહ્યું, ઠીક છે, ત્યારે બેઠો છું. પહેલાં તો ના પાડી અને ભોજન બન્યું. અને જ્યાં બનતું હતું ભોજન એ વેટાણે જલો રમતો રમતો આવી પૂગ્યો. માના કહેવાથી તેણે અવધૂતને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે. ત્યાં અવધૂતે માથે હાથ રાખીને હસતા હસતા કીધું, આપા જાલા, હવે ભૂલતો માવો મને. આપા જાલા, નાનકડો જલો આ સાંભળીને ચમક્યો છે અને અવધૂતને એકી ટસે જોવા લાગ્યો છે. અવધૂતના ચહેરાની રેખાઓમાં જાણે કંઈક સગપણનો સાદ ન સંભળાતો હોય આવું લાગ્યું છે જલાને. જલાએ આંખ પટપટાવીને જોયું. જલાની આંખ સામે એક દ્રશ્ય આવીને ઊભું રહ્યું અને એ દ્રશ્ય હતું. આ દ્રશ્ય અદ્ભુત છે સાહેબ. મેસરિયા ગામને પાદરે ઢોલ ડબૂકી રહ્યા છે. ગુલાલ ને કંકુની મુઠ્ઠીઓ ઉછળી રહી છે. ગળામાં ફૂલની માળા પહેરીને આગળ હાલતા એક જુવાનની પાછળ પાછળ ડગલા ભરતી નવલી આણાંત જેવી
એની જુવાન નારીના હાથ ગળામાંથી ભજનની કળિયું નીકળતી હતી. કાયાના ઘડનારાને પરખો રે, રામ કોણે બનાવ્યો આ પવન ચરખો. હેગી ઓલા કાયાના ઘડનારાને પરખો રે, હે રામ કોણે બનાવ્યો પવન ચરખો. લ્યો હંધાય ને રામ રામ. જુવાને સમાધિની પાળ ઉપર પગ મૂકતા પાછા ફરી અને સર્વને હાથ જોડતા કહ્યું, અને મેસરિયા ગામના લોક થાંભલાની જેમ આમ જડાઈ ગયો છે, આપા જાળા. એ બેટાને ભક્ત મંડળીમાંથી એક સુર ફાટ્યો. આપા જાળાએ જોયું તો ગુરુદેવ જેવા સંત આપા રતાના ભીતરમાંથી વાણી પ્રગટી રહી હતી. આ કાયાના ઘડનારાને પરખો, રામ કોણે બનાવ્યો આ ચરખો. આપા જાલા સાપને કાચડી ઉતારતા વિપત પડે, પણ તે તો કાચી ઘડીમાં દેહના ભાર ઉતારી દીધા બાપ. આપો જલો ગુરુદેવને કહે છે, ગુરુદેવ હું તો મૂઢ માણસ છું બાપ, મને તો બીજું કાંઈ ન આવડે, પણ બાપુ એક અબડખા મનમાં રહી ગઈ છે કે મારે ઘેર હું ભૂખ્યા મને ખને કોઈને રોટલો ના દઈ શક્યો. જાલાએ બે હાથ જોડી અને આપા રતાને છેલ્લી અબડખા કહી છે, છેલ્લી વાત કહી છે. આપા જાલા, આવતા ભવે તમારી આ અબડખા બધી અબડખા પૂરી થશે બાપ. આપા રતાને કાળજેથી વાણી પ્રગટી અને વાણીના એક એક શબ્દ આપા જાલાએ અને એ રૂપાએ પોતાની શીશ ઉપર ઝીલી લીધા છે. આપો જાલો એટલે વાંકાનેર પરગણાના મેસરિયા નામના નાનકડા ગામનો વતની. રબારી કોમમાં જન્મેલા જાલાના અંગ માથે જુવાની ચાર ચાર આંટા લઈ ગયેલી. કાંડા બડિયા જાલાને કંઠે જાણે વીણાના સૂર વાગતા હોય એવો મીઠો મધુરો એનો કંઠ. ઢોરા લઈને એ સીમમાં જ્યારે ચરાવા જાય ત્યારે ખુલા વગડાને પણ એમ થાય કે એનો કંઠ મોકળો મને મળી ગયો. કંઠમાંથી જાત જાતના ને ભાત ભાતના દુહા નીકળે, સાખી નીકળે.